ઇકબાલગઢ પાસેથી પ્રસાર થતી બનાસ નદીનો પુલ બિસ્માર હાલતમાં. બનાસ નદીના પુલનું સમયસર સમારકામ નહીં થાય તો મોટી જાનહાનિ થવાની શક્યતાઓ. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ પાસેથી પ્રસાર થતી બનાસ નદી પર વર્ષો જૂનો પુલ બનાવેલો છે, જેમાં ઇકબાલગઢથી એક તરફ રાજસ્થાન તો બીજી તરફ દાંતીવાડાને જોડતો આ માર્ગ છે. અમીરગઢ તાલુકાના અંદાજે 45 જેટલા ગામડાના લોકો આ પુલ ઉપરથી પ્રસાર થઈ તાલુકાના વેપારી મથક ઇકબાલગઢ ગામમાં ખરીદી અર્થે આવતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી પુલ પર ખાડાઓ પડી જવાને કારણે લોકો પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. રાજસ્થાનમાંથી નીકળતી બનાસ નદી અમીરગઢ તાલુકામાંથી પ્રસાર થઈ દાંતીવાડા ડેમને મળે છે. જોકે આ બનાસ નદી પર અમીરગઢ તાલુકાના વેપારી મથક ઇકબાલગઢથી રાજસ્થાન તેમજ દાંતીવાડા પાંથાવાડાને જોડતો એક વર્ષ જૂનો અંદાજે 500 મીટર લાંબો પુલ છે. જોકે આ પુલ પરથી દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં વાહન ચાલકો પ્રસાર થાય છે, જેમાં અમીરગઢ તાલુકાના 45 જેટલા ગામડાઓ પણ આ પુલ પરથી પ્રસાર કરી અમીરગઢ તાલુકામાં તેમજ વેપારી મથક ઇકબાલગઢમાં આવતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ પુલ નરકાગાર સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. આ પુલ પર ખાડાઓ પડી જવાને કારણે પુલ ઉપરથી પ્રસાર થતા લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. બનાસ નદી પર બાંધવામાં આવેલો આ વર્ષો જૂનો પુલ અનેક વખત સ્થાનિક લોકો દ્વારા તંત્રને લેખિત તેમજ મૌખિક જાણ કરવામાં આવી છે, પરંતુ નગરોળ તંત્ર માત્ર દેખાવાના નામે કામ કરે છે. જોકે સ્થાનિકોનું કહેવું છે કે આ બ્રિજ પરથી કોઈ મોટું વાહન પ્રસાર થાય તો બ્રિજ વાઇબ્રેશન મારતો હોય છે. જો સરકાર આ બ્રિજને તાત્કાલિક ધોરણે ધ્યાને લઈ કાર્યવાહી નહીં કરે, નહીતર કોઈ મોરબી જેવી દુર્ઘટના કોઈ દિવસ બને તેવી શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે અહીંથી પ્રસાર થતા અમીરગઢ તાલુકાના 45 જેટલા ગામડાના લોકો 500 મીટરના પુલ પરથી ભયના માહોલમાં પ્રસાર થાય છે. જોકે લોકોનું કહેવું છે કે વાહન ચલાવતી સમયે બાજુમાંથી કોઈ મોટું ટ્રક નીકળે તો પુલ આખો વાઇબ્રેશન મારવા લાગે છે, જેને કારણે અહીંથી ચાલવું ખૂબ જ મુશ્કેલીજનક છે. દિવસ દરમિયાન 2-3 વાર આ પુલ પરથી વાહન લઈને પ્રસાર થાય તો ખાડાઓને કારણે વાહનનું એલાઇનમેન્ટ પણ ખસી જાય છે. જોકે નગરોળ તંત્રની બેદરકારીઓને કારણે કોઈ દિવસ આ પુલ પર મોટી ઘટના સર્જાય તો જવાબદારી કોની રહેશે, તેના ઉપર એક મોટો સવાલ છે. અત્યારે આ બનાસ બ્રિજ ઇકબાલગઢથી આજુબાજુ ગામડાઓને જોડતો બ્રિજ છે. અહીં રાજસ્થાન નજીક આવેલું છે અને 40-50 થી વધુ ગામડાઓ આ રોડ ઉપરથી રોડ આવેલો છે. અને અહીં આ રસ્તો એટલો બધો ખરાબ છે, જર્જરિત છે, કે ગાડીઓવાળાને ઘણા બધા બાઇકોવાળાને બચારાનો એક્સિડન્ટ થાય છે, ગાડીઓ બગડી જાય છે. છેલ્લા કેટલાય વર્ષથી આ બ્રિજનું કંઈ કામકાજ જ નથી થતું, ખૂબ જ જર્જરિત હાલતની અંદર છે. ગાડીઓવાળા હેરાન પરેશાન થઈ ગયા છે. વારંવાર રજૂઆત સરકારશ્રીને કર્યા છતાં પણ હજુ સુધી આ રોડનું કોઈ કામકાજ થયું નથી અને રોડ આવી જ હાલતમાં કોઈને કોઈ પડી જ નથી.